ભરૂચ શુકલ તીર્થ સહિત પૂર્વ પટ્ટી પર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શુકલ તીર્થ પાસે મહાકાય વળનું ઝાડ ધરાશય થતા કાર અને રિક્ષા દબાઈ ગયા હતા. રિક્ષામાં સવાર મહિલા સહિત બે યુવાનોના મોત થયા છે, અન્યોને ઈજા પહોંચી છે. ત્યારે શુકલ તીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઈને વળનું ઝાડ ધરાશય થતા રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ જતા એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્યોને ઈજા થતા સારવાર માટે ભરૂચ લાવવામાં આવ્યા હતા. ભરૂચની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુકલ તીર્થ સહિત વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં શુકલ તીર્થ ગામના પાટિયા પાસે ઘેઘુર વડલો ન ધરાશાયી થતા રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્યોને ઈજા પહોંચી છે. કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદમાં પલળતા પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાઈ ગયા હતા, જેઓને ગ્રામજનોએ દોડી આવી જેસીબીની મદદથી બહાર કાઢી એમ્બ્યુલન્સ 108 મારફતે સારવાર માટે ભરૂચ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન અંકલેશ્વર જલકુંડ પાસે રહેતા હિતેશ પટેલ અને હાર્દિક પટેલનું પણ મૃત્યુ થયું હતું. આ મૃત્યુ અંક 3 પાર પહોંચ્યો હતો. બનાવની જાણ થતાં નબીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ચોમાસાના આગમનની ઘડીઓ હજી ઘણાઈ જ રહી છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આવા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કરવા માટે પાડી દેવાની કામગીરી કરાઈ હોત તો કદાચ આ નિર્દોષ લોકોનો જીવ બચી ગયો હોત. તંત્રને આ અંગે વિચાર કરે તો આવશ્યક છે. આ અંગે તંત્રને જાગવાની જરૂર છે.